हेलो फ्रेंड्स, इन टूडेज लेक्चर वी विल डिस्कस अबाउट थर्मल स्ट्रेसिस। ओके, तो आपणे आना आगळना लेक्चर में पण थर्मल स्ट्रेस विषे स्टडी करी थी। आज सेकंड लेक्चर में आपणे एनी डिस्कस करवानी छे कि जो बॉडी उपर बॉडी जे छे एनी उपर तमे अहींया आ जे एक मटेरियल छे, एक बार छे, एनी उपर एने तमे हीटिंग करो छो, बराबर। अने ए टी टू एक्सपांस छे, मीन्स के बीजो एनो छेड़ो छे मुक्त छे, बराबर। तो एनु जे एक्सपांशन थाय छे એ કેટલું થશે? ડેલ્ટા એલ જેટલું એક્સપાન્શન થશે, મીન્સ કે આટલું તમને એક્સપાન્શન મળે છે। ઓકે, પણ તો એ દરમિયાન એની અંદર ઇન્ડ્યુસ થતો જે થર્મલ સ્ટ્રેસ છે એ કેટલો હશે? થર્મલ સ્ટ્રેસ કેટલો ઇન્ડ્યુસ થશે? તો જ્યારે ફ્રી ટુ એક્સપાન્ડ હશે એટલે એની અંદર થર્મલ સ્ટ્રેસ કોઈ પ્રોડ્યુસ થશે નહીં, તો એમાં સિગ્મા થર્મલ બરાબર શું આવશે? ઝીરો। ઓકે, કેમ કેમ એવું થયું? થી સિગ્મા થર્મલ બરાબર ઝીરો કેમ લખીએ છીએ? કેમ કે તમને ખબર છે મિત્રો કે જ્યારે બોડીનો અહીંયા છેડો જે છે એ મુક્ત છે એટલે એ એક્સપાન્શન એનું જે છે બરાબર એ ફ્રીલી થશે, બરાબર। તો એની અંદર કોઈ પણ પ્રકારનો રેઝિસ્ટિંગ ફોર્સ છે એ ડેવલપ થશે નહીં, બરાબર। એટલે અંદર રેઝિસ્ટિંગ ફોર્સ ડેવલપ ના થાય, તો રેઝિસ્ટિંગ ફોર્સ પર યુનિટ એરિયા બરાબર આપણે સ્ટ્રેસ લખીએ છીએ। તો એવા કેસમાં રેઝિસ્ટિંગ ફોર્સ જ પ્રોડ્યુસ નહીં થાય, તો સિગ્મા થર્મલ બરાબર રેઝિસ્ટિંગ ફોર્સ અપોન એરિયા થાય છે, રેઝિસ્ટિંગ ફોર્સ બરાબર ઝીરો છે, એટલે થર્મલ સ્ટ્રેસ પણ કેવો થશે? ઝીરો થશે। ઓકે, તો જ્યારે અહીંયા ફ્રી એક્સપાન્શન થશે તો એવા કેસમાં શું થશે? થર્મલ સ્ટ્રેસ પ્રોડ્યુસ થશે નહીં। ઓકે, પણ જ્યારે આપણે બોડીને સપોર્ટ આપીએ છીએ તો આપણે શું કરીએ છીએ? તો બોડીની જે મોમેન્ટ છે, ડેલ્ટા એલ જેટલી મોમેન્ટ જે છે, ડેલ્ટા એલ જેટલો આપણે જે લંબાઈમાં જે ફેરફાર થાય છે એને આપણે શું કરીએ છીએ? રિસ્ટ્રિક કરીએ છીએ, મીન્સ કે આને રિસ્ટ્રિક્શન પ્રોવાઈડ કરીએ છીએ વિથ ધ હેલ્પ ઓફ સપોર્ટ। સપોર્ટ દ્વારા આપણે શું કરીએ છીએ? એને રિસ્ટ્રિક્શન પ્રોવાઈડ કરીએ છીએ। તો તમે રિસ્ટ્રિક્શન પ્રોવાઈડ કરશો તો શું થશે? તો જ્યારે તમે અહીંયા સપોર્ટ પ્રોવાઈડ કરો છો ત્યારે શું થશે? તો થર્મલ સ્ટ્રેસ જે છે એ અંદર બોડીની અંદર ડેવલપ થશે। કેટલું ડેવલપ થાય છે? તો સિગ્મા બરાબર આલ્ફા ટી ઇન્ટુ ઈ જેટલું થર્મલ સ્ટ્રેસ જે છે એ ડેવલપ થાય છે। ઓકે, હવે મિત્રો આની અંદર આલ્ફાની આપણે વાત કરી હતી કે આલ્ફા જે છે એ આમાં કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન છે, બરાબર, થર્મલ એક્સપાન્શન છે, અને એની જે વેલ્યુ છે એ ડિપેન્ડ કરે છે મટીરિયલ ઉપર, બરાબર। અલગ અલગ મટીરિયલ માટે થર્મલ એક્સપાન્શનની જે વેલ્યુ છે એ કેવી હશે? અલગ અલગ હશે। ઓકે, હવે એમાં એક વર્ડ હતો કે જો સપોર્ટ જે છે એનું યલ્ડિંગ થાય, બરાબર, સપોર્ટનું યલ્ડિંગ થવું મીન્સ કે સપોર્ટ ઉપર આપણે એક્સેસિવ કોમ્પ્રેસિવ ફોર્સ એપ્લાય કરીએ છીએ, સપોર્ટ ઉપર આપણે એક્સેસિવ કોમ્પ્રેસિવ ફોર્સ આપણે એપ્લાય કરીશું તો શું થશે? તો અહીંયા આગળ સપોર્ટ છે, બરાબર, આ સપોર્ટ ઉપર આપણે એક્સેસિવ કોમ્પ્રેસિવ ફોર્સ એપ્લાય કરીશું તો હજુ આ સપોર્ટ છે એ કેટલો, અહીંથી એનું મોમેન્ટ જે છે એ કેટલું થશે? અહીંયા આવશે, બરાબર। તો આ જે ડેલ્ટા છે જે તમને આપેલું હોય કે ડેલ્ટા બરાબર 2 mm અથવા તો 1 mm યલ્ડિંગ આપેલું છે, તો એ યલ્ડિંગ એટલે શું? તો જ્યારે અહીંયા સપોર્ટ ઉપર તમે એક્સેસિવ કોમ્પ્રેસિવ લોડ એપ્લાય કરો છો ત્યારે એ સપોર્ટ જે છે એ અહીંથી આટલો મૂવ થશે અંદર, બરાબર। જો તમને યલ્ડિંગ 1 mm આપેલું હોય તો તમારે 1 mm અહીંયા લખવાનું, જો 2 mm આપેલું હોય તો 2 mm લખવાનું। ઓકે, તો એવા કેસમાં જ્યારે સપોર્ટનું યલ્ડિંગ થતું હોય તો એવા કેસમાં યલ્ડિંગ જે છે અને આપણે ડેલ્ટા વડે બતાવીએ છીએ, અને એવા કેસમાં ઇક્વેશન શું થશે? તો સિગ્મા બરાબર આલ્ફા ટી માઇનસ જેટલું યલ્ડિંગ થાય છે એટલું આપણે બાદ કરવું પડશે। ઓકે, તો એવા કેસમાં ઇક્વેશન થશે સિગ્મા બરાબર આલ્ફા ટી માઇનસ ડેલ્ટા બાય એલ અને મલ્ટીપ્લાય બાય ઈ, બરાબર। ફરીથી એકવાર, યલ્ડિંગ કોને કહેવાય? તો યલ્ડિંગ એટલે જ્યારે સપોર્ટ ઉપર આપણે એક્સેસિવ કોમ્પ્રેસિવ લોડ એપ્લાય કરીએ છીએ, બરાબર, ત્યારે સપોર્ટ જે છે એ શું થાય છે કે રિક્વાયર્ડ સપોર્ટ છે અંદરની ડાયરેક્શનમાં મૂવ થાય છે, જેટલો અંદરની ડાયરેક્શનમાં મૂવ થશે એને આપણે કહીશું યલ્ડિંગ। ઓકે, તો અહીંયા ડેલ્ટા જેટલું યલ્ડિંગ તમારે થાય છે અને યલ્ડિંગ આપેલું હોય તો આ ઇક્વેશન આવશે, બરાબર। હવે આપણે જોઈએ એક્ઝામ્પલ, તો અહીંયા એક્ઝામ્પલની અંદર તમને એક સ્ટીલનો બાર આપેલો છે, બરાબર। આ સ્ટીલનો જે બાર છે એનો ડાયામીટર જે છે એ તમને 20 mm આપેલો છે, બરાબર, અને ફિક્સ છે બંને સાઈડથી, મીન્સ કે અહીંયા એક સ્ટીલનો બાર આપણે દોરીએ, બંને સાઈડથી કેવો છે? ફિક્સ છે। ઓકે, હવે એનું ઇનિશિયલ ટેમ્પરેચર છે, બરાબર, એ તમને કેટલું આપેલું છે? 25 °C છે, મીન્સ કે T1ની વેલ્યુ, T1 ઇઝ કે ઇનિશિયલ ટેમ્પરેચર એનું આપેલું છે 25 °C. ઓકે, અને હવે આપણે શું કરીએ છીએ? તો એની અંદર આપણે એનું ટેમ્પરેચર કેટલું કરીએ છીએ? 45 °C, મીન્સ કે T2 ટેમ્પરેચર છે એ કેટલું છે? 45
सेल्सियस. ओके, तो आनी अंदर आपने चेन्ज इन टेम्परेचर मेजर करो हो तो चेन्ज इन टेम्परेचर बराबर डेल्टा टी बराबर शू थे तो 45 माइनस 25 तो के अंश सेल्सियस मैं 20 अंश सेल्सियस. ओके, हवे जो ही आगे तो आज एक्जाम्पल है एनी अंदर आल्फा की वेल्यू तुमने आपेली है 12 मल्टीप्लाई बाय 10^-6 प्रति अंश सेल्सियस. ओके, अने ईनी वेल्यू है ये तमने 200 जीपीए आपेली है तो तमने ज्यारे जीपीए आपेलू होय अने तमारे न्यूटन पर एमएम स्क्वेर में कन्वर्ट करवानु होय तो तमने खबर है 200 जीपीए बराबर आपणे शुं लखीए छे तो अहींया 200 मल्टीप्लाय बाय 10^-3 न्यूटन पर एमएम स्क्वेर थशे बराबर. तो अहींया तमने त्रण वेल्यू डेल्टा टी आल्फा अने ईनी वेल्यू तमारी जोड़े छे. हवे अहींया जो एंड्स आर नॉट यल्डिंग एंड नो पहला आपणे अहींया छे के एंड जे छे एनुं यल्डिंग थतुं छे नहीं तो एंड जारे यल्डिंग ना थता होय त्यारे एवा केस में आपणे क्यूँ इक्वेशन मूकीए छे तो एवा केस में आपणे मूकीए छे सिग्मा बराबर आल्फा टी इंटू ई ज्यां अहींया आल्फा नी जे वेल्यू छे केटली छे 12 मल्टीप्लाय बाय 10^-6 तो आपणे मूकी दईए वेल्यू 12 मल्टीप्लाय बाय 10^-6 टी ए शू बतावे छे अहींया डेल्टा टी होवुं जोईए खरेखर बराबर. डेल्टा टी ए शू बतावे छे चेन्ज इन टेम्परेचर तो टेम्परेचर में केटलो चेन्ज आवे छे 20 अंश सेल्सियस तो अहींया 20 मूकी दईए छीए आपणे અને ઈ જે છે એની વેલ્યુ કેટલી છે તો ઈની વેલ્યુ તમે જોઈ શકો છો 200 જીપીએ છે. જીપીએ એટલે ગીગા પાસ્કલ થાય અને ગીગા પાસ્કલને આપણે ન્યૂટન પર એમએમ સ્ક્વેરમાં કન્વર્ટ કરીએ તો 200 મલ્ટીપ્લાય બાય 10^-3 ન્યૂટન પર એમએમ સ્ક્વેર થશે. તો અહીંયા 200 મલ્ટીપ્લાય બાય 10^-3 આપણે મૂકી દઈએ મિત્રો તો આની ઉપરથી તમને આલ્ફા જે છે એની વેલ્યુ કેટલી મળે છે તો અહીંયા આલ્ફાની તમને ફાઇનલ વેલ્યુ ઇક્વેશન ઉપરથી કાઉન્ટ કરશો બરાબર કેલ્સિયમમાં તમે કેલ્ક્યુલેટ કરશો તો તમને 848 ન્યૂટન પર એમએમ સ્ક્વેર મળશે. ઓકે, અને એ જે સ્ટ્રેસ ઇન્ડ્યુસ થાય છે એ કેવું નેચર હશે કોમ્પ્રેસિવ નેચર હશે બરાબર. એનું નેચર કેવું હશે કોમ્પ્રેસિવ હશે. ઓકે, હવે માની લો કે એન્ડ જે છે એનું યલ્ડિંગ થાય છે તો એનું યલ્ડિંગ થાય છે તો તમને અહીંયા આપેલું છે કે એન્ડ યલ્ડ બાય 1 mm. ઓકે, એન્ડનું 1 mm જેટલું યલ્ડિંગ થતું હોય તો એવા કેસમાં શું થશે તો અહીં આગળ જો એન્ડ જે છે એનું યલ્ડિંગ થતું હોય તો ઇક્વેશન કયું આવશે તો સિગ્મા બરાબર આલ્ફા ટી માઇનસ ડેલ્ટા બાય એલ મલ્ટીપ્લાય બાય ઈ એ ઇક્વેશન આવશે. અહીંયા આગળ તમને 1 mm જેટલું યલ્ડિંગ આપેલું છે તો અહીંયા તમે ડેલ્ટા બરાબર મૂકશો 1 mm. ઓકે, બીજું એલ બરાબર તમને આપેલું છે ટોટલ એલ બરાબર કેટલું આપેલું છે તો અહીંયા તમને એલ બરાબર લંબાઈ છે કેટલી આપેલી છે આ સ્ટીલ બાર ઓફ 20 mm ફાય અને 6 મીટર લોંગ અહીંયા 6 મીટર છે એ લેન્થ આપેલી છે તો 6 મીટર લોંગ તમને આપેલું છે. અહીંયા 6 મીટરમાં આપેલું છે એટલે આપણે એને પહેલાં શું કરીશું mmની અંદર કન્વર્ટ કરીશું તો અહીંયા 6 મીટર આપેલું છે અને આપણે mmમાં કન્વર્ટ કરીએ તો કેટલા થશે 1 મીટર બરાબર કેટલા mm થાય તો તમને ખબર છે કે 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 1000 mm થાય છે. ઓકે, તો અહીંયા ટોટલ કેટલા મીટર છે 6 મીટર છે તો 6 મીટરના તમે mm કન્વર્ટ mmમાં કન્વર્ટ કરો તો કેટલા mm થશે 6000 mm થશે. ઓકે, હવે આ બધી જે વેલ્યુ છે એ વેલ્યુ આપણે પુટ કરીએ ફાઇનલ ઇક્વેશનમાં તો ફાઇનલ ઇક્વેશન છે તમારું સિગ્મા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટી માઇનસ ડેલ્ટા બાય એલ અને મલ્ટીપ્લાય બાય ઈ. ઓકે, તો આમાં આલ્ફાની વેલ્યુ છે કેટલી છે તો 12 મલ્ટીપ્લાય બાય 10^-6 છે. ટી એ શું છે ચેન્જ ઇન ટેમ્પરેચર તો ચેન્જ ઇન ટેમ્પરેચર તમને કેટલો આપેલો છે 20 આપેલો છે માઇનસ ડેલ્ટા બરાબર 1 mm આપેલું છે તો અહીંયા તમે 1 મૂકશો અને અહીંયા એલ તો એલ ભૂલથી જો અહીંયા મીટર ના લેવાઈ જાય ખાસ તમારે ધ્યાન એ રાખવાનું છે મિત્રો કે અહીંયા તમે જે 6 મીટર મૂકો છો બરાબર એ તમારે એને mmમાં કન્વર્ટ કરવું જ પડે કેમ કે અહીંયા તમને જે ડેલ્ટા આપેલો છે એ mmની અંદર છે બરાબર. જો તમે અહીંયા 6 મીટર મૂકી દેશો તો આ એક્ઝામ્પલનો જે આન્સર છે એમાં પ્રોબ્લેમ થશે બરાબર. એટલે 1/L ની કિંમત આપણે મૂકવાની છે તો કેટલી મૂકીશું 6000. ઓકે, અને મલ્ટીપ્લાય બાય ઈ ઇઝ ઇક્વલ ટુ આપણે કેટલા મૂકીએ છીએ તો 200 મલ્ટીપ્લાય બાય 10^-3. ઓકે, તો આની ઉપરથી તમે આન્સર લાવશો ફાઇનલ આન્સર તો ફાઇનલ આન્સર જે છે એ આવશે 14.67 ન્યૂટન પર mm સ્ક્વેર. ઓકે, અહીંયા આપણે લખીએ છીએ બાજુમાં કોમ્પ્રેસિવ. તો મિત્રો અહીંયા કોમ્પ્રેસિવ કેમ લખ્યું
અહીંયા આપણે કોમ્પ્રેસિવ લખીએ છીએ તો વાય વી રિટન હેઝ અ કોમ્પ્રેસિવ સ્ટ્રેસ ઇઝ ઇન્ડ્યુસ્ડ. તો અહીંયા જોવા એનો તો અહીંયા તમે આને બંને સાઈડ સપોર્ટથી અહીંયા જે બાર છે એને બંને સાઈડ સપોર્ટ આપેલા છે અને એને તમે અહીંયાથી હીટિંગ કરો છો. તો હીટિંગ કરવાથી શું થશે? તો હીટિંગ કરવાથી આ જો અહીંયા તમે સપોર્ટ ના આપેલો હોય તો આનું આ રીતે એક્સપાન્શન થાત, બરાબર. પણ તમે અહીંયા સપોર્ટ પ્રોવાઈડ કરો છો એટલે શું કરે છે? તો એની જે ટેન્સાઇલ આ બાજુમાં જવો જોઈતો હતો, બરાબર, એની આપણે મોમેન્ટ શું કરીએ છે? રિસ્ટ્રિક્ટ કરીએ છીએ. રિસ્ટ્રિક્ટ કરીએ છીએ એટલે શું થાય છે? આની અંદર કયું સ્ટ્રેસ પ્રોડ્યુસ થશે? કોમ્પ્રેસિવ સ્ટ્રેસ, કોમ્પ્રેસિવ સ્ટ્રેસ જે છે એ પ્રોડ્યુસ થશે. ઓકે, જો આ ફ્રીલી એક્સપાન્સ થતો હોય તો એની અંદર કોઈપણ પ્રકારનું થર્મલ સ્ટ્રેસ જે છે પ્રોડ્યુસ ના થાય. પણ અહીંયા આપણે બંને સાઈડથી એને સપોર્ટ આપેલા છે અને સપોર્ટ આપવાના લીધે એ શું થાય છે કે એની જે મોમેન્ટ છે એ શું થાય છે? એનું રિસ્ટ્રિક્શન થાય છે, બરાબર. તો આપણે અહીંયા સપોર્ટની મદદથી અહીંયા કોમ્પ્રેસિવ લોડ આપીએ છીએ અને એના જે અંદર ઉદ્ભવતું જે સ્ટ્રેસ છે એ પણ કેવું હશે? કોમ્પ્રેસિવ સ્ટ્રેસ હશે. ઓકે, તો હવે જે બીજો એક્ઝામ્પલ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. તમને આના લગતું કોઈ પણ ક્વેશ્ચન હોય મિત્રો તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો, બરાબર. અને જ્યારે બી તમે એક્ઝામ્પલ ગણો છો જો આન્સર તમને લાગે કે સાચો છે તો એની ઉપર આ રીતે બોક્સ છે એ બનાવી દેવાનું જેથી કરીને ઝડપથી એક્ઝામિનરને હાઇલાઇટ થાય. ઓકે, તો વધુ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.